પત્નીને ખુશ રાખવાના ઉપાયો. હવે આ અગાઉના બે ચરણની અંદર ભાઈઓનો, બહેનોનો, મિત્રોનો, દુશ્મનોનો, સગાઓનો, વાલાઓનો ખૂબ રિસ્પોન્સ આવ્યો, ખૂબ ખૂબ રિસ્પોન્સ આવ્યો. ફોન આવ્યા, ઈમેલ આવી કે ભાઈ હમણાં તો અમારે હનીમૂન ચાલે છે, આ ભાઈ છે ને સવારે બેડથી બનાવે અને આ બેન છે એ રાત્રે સૂતા પહેલા ગરમ દૂધનો ગ્લાસ ભરીને ટેબલ પર મૂકે. તો આગળના ઉપાય, નુસખા, કિમિયા જેને કામ લાગ્યા હોય અથવા જેને કામ ન પણ લાગ્યા હોય એના માટે એમની રિક્વેસ્ટથી ફરીથી પાછા આપણે અધીરભાઈને ઈમેલ કરી કે અધીરભાઈ આવા દો. તો લો અધીરભાઈ તમને સમક્ષ બીજા નુસખા લઈને આવ્યા છે, બીજા કિમિયા લઈને આવ્યા છે, બીજા ઉપાય લઈને આવ્યા છે, પત્નીને ખુશ રાખવાના ઉપાયો. ચાલવાથી કોઈ પણ અને લગભગ બધી ભારતીય સ્ત્રીઓ થાકી શકે છે, એનો કકળાટ હિલ સ્ટેશન પર ના કરાય. ઘરના ખાવામાં બદલાવ જોવા ઈચ્છતા હોય તો અઠવાડિયે એકાદ દિવસ છે ને સાહેબ ગૂગલ્સ પહેરીને જમવા બેસો. દાળ અને શાકનો કલર જોઈ એના ટેસ્ટ વિશે ચુકાદો ન આપી દો અને આજે જે બન્યું છે ને તે ન બન્યું થવાનું નથી. તૈયાર થવામાં વાર લાગે તો કકળાટ ન કરવો. તમે મોડા પહોંચશો તો લગ્નથી અટકી પડવાનો નથી. અરે આજકાલમાં તો રિસેપ્શનમાં વરકન્યા જ મોડા પહોંચે છે. અને છાપું વાંચતા વાંચતા છે ને સાહેબ કુકરની સીટી ગણવાનું શીખી જાઓ. બોસ ગેસ બંધ કરતા પણ શીખી જાઓ. રસોડા સુધી ચાલવાથી તમારી ફાંદ ઉતરે એવું તે માનતી હોય તો માનવા દો ને. કોબીના શાકમાં ખાડ ન નખાય એવો કોઈ કાયદો નથી, ખોટા કાયદા નહીં બતાવવાના. અને શિયાળામાં દહીં ન જામે, તમને વધારે સારું જમાવવા આવડતું હોય, જમાવતા આવડતું હોય તો તમે જાતે જમાવો ને બોસ. એકાદ દાડો ખીચડીમાં દહીં ન મળે તો ઝાડા ન થઈ જાય. એ ટીવીનું રિમોટ ક્યાં પડ્યું છે એવા વાહિયાત સવાલો ન કરવા. ઉનાળામાં બે જ શાકભાજી મળે છે, બટાકા અને રીંગણ, અને આ બંને તમને નથી ભાવતા એ તમારી સમસ્યા છે. એ હસી હસીને ફોન પર વાત કરે તો ફોન પિયરિયાનો હશે, બીજે કોઈ શંકા સ્થાને છે આવું મળે. સ્ત્રીઓને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વાપરતા નથી આવડતું. હવે એ વાત તો છે ને અમેરિકન રિસર્ચથી સાબિત થઈ ગયેલી છે, માટે એ વિશે તમારે અલગ વ્યાખ્યાન આપવાની જરૂર નથી. એને કાર ચલાવતા શીખવવાની કોશિશ ના કરો. ડ્રાઇવિંગ સ્કૂલ વાળાઓને પૈસા આપો અને એ પૈસા વસૂલ થતા જુઓ. માગ્યા વિના તો માં પણ ના પીરસે, તો આ તો પત્ની છે. અને ઓફિસેથી ઘેરે પાછા આવતા અવશ્ય ફોન કરો, હે ડાર્લિંગ કે લાવું છે, અને પીરસતા વાર થાય ને તો રાહ જુઓ ને, તકિયો ના માગો. ઘરમાં વોશિંગ મશીન છે ને તમારા સ્ટેટસ માટે દીધું છે, અને કપડાં તો છે ને રામો જ ધુવે છે અને એ પણ સારા ધુવે, માટે વોશિંગ મશીનનો ખર્ચો કેમ કરાયો એવા બેવકૂફ જેવા સવાલો કરવા નહીં. રેલવે સ્ટેશન કે એરપોર્ટ ઉપર એને વિદાય કરતી કરવા જતી વખતે ક્યારેય મોઢું હસતું ના રાખો. તમારા અરમાનોને દબાવી રાખતા શીખો ભાઈ. મોબાઈલ પર્સમાં મૂક્યો હોય તો રિંગ ના સંભળાય, એ કોમન સેન્સની વાત છે. સ્ત્રીઓ એ સિવાય મોબાઈલ ફોન ક્યાં મૂકે છે કોઈ જવાબ? અને આટલા ઉપાય કિમિયા નુસખા બતાવ્યા પછી ખાસ અધીરભાઈ તરફથી આ એક ટિપ્પણી છે, નોંધ છે કે ભાઈ આ ઉપાયો અંગે લખનાર અધીર અમદાવાદી કોઈ ગેરંટી નથી આપતા, તેમજ ઉપાય કારગત ન નીવડે તો આ અંગેની કોઈ પણ પ્રકારની તકરાર અધીરભાઈ સાથે કરવાની નહીં, મારી સાથે પણ નહીં. આ ઉપાયો અધીરભાઈએ અજમાવેલા છે કે નહીં તેવો બેવકૂફ જેવો પ્રશ્ન કરવો નહીં. બેવકૂફ જેવા પ્રશ્નો પૂછવાની પેટન્ટ
તેમની પાસે છે. અને આ બધા ઉપાયો ઉપર પિષ્ટ પેશણ કરી સમય બગાડવો નહીં. એટલા સમયમાં તો પત્નીની ઘણી સેવા થઈ શકે. અને અધીરભાઈ પણ નો સમય બગાડવો નહીં, કારણ કે એ પણ એમના પત્નીની ઘણી સેવા કરી શકે. અને કુંવારાઓ માટે શું, ફરીથી પાછું એ વાત આવી કે ભાઈ કુંવારાઓને તો પત્ની જ ક્યાં હોય, તો એમને કોને ખુશ રાખવાના. તો એવા એમણે વાહિયાત સવાલ કરવાની એટ ધ ફર્સ્ટ પ્લેસ. એમણે તો આ લેખ વાંચવાનું જ નહીં. જુઓ મિત્રો, ફરીથી તમારા રિસ્પોન્સ જણાવજો. અને અધીરભાઈને પાછા આપણે ફરીથી એક રિક્વેસ્ટ કરશું કે પત્નીને ખુશ રાખવાના ઉપાયોના બીજા થોડાક નુસખા અને